નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પેરેડાઇઝ પેપર્સના ખુલાસા બાદ આવેલ માહિતીની તપાસ માટે કેન્દ્ર સરકારે સીબીડીટી ચેરમેનની અધ્યક્ષતામાં મલ્ટી એજન્સી ગ્રુપનું કર્યું ગઠન. આઈટી વિભાગે કહ્યું 180 દેશોની યાદીમાં ભારત 19મા સ્થાને. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ. ભાજપા કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર. આજે પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહન સિંઘ અમદાવાદની મુલાકાતે. વેપારીઓ ઉદ્યોગ સાહસિકો સાથે કરશે વાર્તાલાપ. પત્રકાર પરિષદ સંબોધવાનો પણ કાર્યક્રમ. તિરુવનંતપુરમમાં આજે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 T20 મેચની સિરીઝની અંતિમ મેચ. બંને ટીમ સિરીઝને પોતાના નામે કરવા કરશે પૂર્ણ પ્રયાસ. જોઈએ સમાચાર વિસ્તારથી. સરકારે પનામા પેપર લીંક મામલે તપાસ કરી રહેલી સીબીડીટી પેરેડાઇઝ પેપર્સ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ પ્રમુખની અધ્યક્ષતામાં સંગઠિત એજન્સી સમૂહમાં ઈડી, રિઝર્વ બેંક અને નાણાકીય ગુપ્ત એજન્સીના પ્રતિનિધિ પણ સામેલ હશે. પનામા પેપર્સ અનુસાર જે ભારતીય નાગરિકોએ વિદેશમાં નાણાં જમા કરાવ્યા હતા તેની ખરાઈ કરવા માટે ગત એપ્રિલ માસમાં બહુ એજન્સી સમૂહનું ગઠન કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષ કર બોર્ડે કહ્યું છે કે સંપૂર્ણ ખુલાસા કરવા અંગેની જાણકારી હજુ મળી નથી. મીડિયામાં માત્ર થોડા જ ભારતીયોના નામ સામે આવ્યા છે. ખુલાસામાં લેવાયેલા 180 દેશોમાં ભારતનો ક્રમાંક 19મો છે, જેમાં 714 ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. પેરેડાઇઝ પેપર્સ ખુલાસા અનુસાર દુનિયાભરના શક્તિશાળી અને અમીર લોકો ટેક્સ હેવન દેશમાં ગુપ્ત રીતે મોટા પાયે રોકાણ કરે છે. હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. 9 નવેમ્બરે થનારા મતદાન માટે ઘણો જ ઓછો સમય બચ્યો છે. તમામ પક્ષોના નેતાઓ ધુઆંધાર પ્રચાર કરવામાં લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપની રેલીઓ જોરશોરથી થઈ રહી છે. ભાજપ માટે ગૃહમંત્રી રાજનાથસિંહે ગઈકાલે કરસોક, અસ્કી અને કસૌલીમાં ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ પર નિશાન સાધતા કહ્યું હતું કે જ્યાં કોંગ્રેસ હોય છે ત્યાં વિકાસ ખોવાઈ જાય છે. રાહુલ ગાંધી પણ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પ્રચારમાં જોડાયા હતા. રાજ્યના મુખ્યમંત્રી વીરભદ્રસિંહે રાજ્યના અનેક વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. મંડીના કાંચીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના અનેક સપૂતોએ દેશ માટે જાન ન્યોછાવર કરી દીધા છે. જમ્મુ કાશ્મીરમાં પુલવામા સેનાના જવાન અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પુલવામાના અગલર કાંડી વિસ્તારમાં આ ઘર્ષણ સર્જાયું હતું, જેમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. પરંતુ જવાબી કાર્યવાહી દરમિયાન સેનાનો એક જવાન શહીદ થયો હતો. આ ઘર્ષણ અત્યારે પૂર્ણ થઈ ગયું છે. ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી 2 AK-46 અને 1 પિસ્તોલ મળી આવી છે. રાજસ્વ સચિવ હસમુખ અઢિયાએ નાણાં સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. તેમણે અશોક લવાસાની જગ્યા લીધી છે. અશોક લવાસાની સેવાનિવૃત્તિના કારણે આ પદ ખાલી પડ્યું હતું. હસમુખ અઢિયા ગુજરાત કેડરના 1981 બેચના IAS અધિકારી છે. નાણાં મંત્રાલય અંતર્ગત 5 વિભાગ, વ્યય આર્થિક વિભાગ, નાણાકીય સેવા, રાજસ્વ અને રોકાણ, લોકસંપત્તિનો વિભાગ આવે છે. આગામી ધારાસભા ચૂંટણીની તાસીર અને તસવીર આપના સુધી પહોંચતા કાર્યક્રમના ગઈકાલથી પહેલા એપિસોડથી શરૂ કરી મતગણતરીના દિવસ સુધી રોજે રોજ આપણે મળતા રહીશું. ગુજરાતનો જનાદેશ શું હશે તેનું ફળકથન કરતા રહીશું. અત્યાર સુધી કરેલા કામકાજનો હિસાબ અને વધુ સારું કામ કરવાના વાયદાની આબોહવા ચૂંટણીની તાસીર હોય છે. પરંતુ આ કોલાહલ વચ્ચે શાણા મતદારને બધાના લેખાજોખા લેતો જોવાનો આનંદ પણ લોકશાહીનો વૈભવ છે. બસ મતદાર માટે ભલે પર્વ હોય, પરંતુ રાજકીય પક્ષો માટે સંગ્રામ ગણાતી ચૂંટણીની હલચલ સાથે શરૂ કરીએ ગુજરાતનો જનાદેશ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવ્યો ગરમાવો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી મતદારો સાથે કરશે મહાસંપર્ક. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અમિત શાહ ઘરે ઘરે જઈને મતદારોને ભાજપે કરેલા વિકાસ કાર્યોની માહિતી આપશે. 150 કરતા વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી પ્રાપ્ત કરે એ મતદારોનો સંપર્ક ભારતીય જનતા પાર્ટીના બૂથના કાર્યકર્તાથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી બધા જ એ ગુજરાતના 50,000 કરતા વધારે બૂથો ઉપર 7 નવેમ્બરથી 12 નવેમ્બર સુધી ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન કાર્યવાહી કરવાના છે. મહાસંપર્ક અભિયાન સફળ બનાવવા માટે યુવા ભાજપ અદા કરશે મહત્વની ભૂમિકા. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનું મેરેથોન શરૂ. મત વિસ્તાર દીઠ જવાબદારી સોંપવા અને સંકલન માટે પ્રદેશ કક્ષાએ યોજાઈ બેઠક. યુવા મોરચો પણ વિશિષ્ટ રીતે આ સંપર્ક અભિયાનમાં ઘર ઘર સંપર્ક એ હેતુથી ભાગ લેવાનો છે, જેના અંતર્ગત કોઈ પણ જિલ્લામાં તમામ મંડળમાં ગામમાં તાલુકામાં 6 મુખ્ય સ્થાન પર 6 ટીમ રોજ આ મહાસંપર્ક અભિયાનમાં ભાગ લે છે. બીજી બાજુ વીવીપેટ મશીનમાં કશું કપટ હોવાનો આક્ષેપ મૂકી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવે છે કોંગ્રેસ. અદાલતને કરી અરજ કે કા વીવીપેટની ખામી સુધારો અથવા એનો ઉપયોગ રાખો બંધ. હાઈકોર્ટ દ્વારા સરકાર અને ચૂંટણી પંચ પાસે મંગાયો 1 સપ્તાહમાં જવાબ. આજે નામદાર હાઈકોર્ટે જે 3 મુખ્ય જવાબદાર વ્યક્તિઓ છે, જે ભારત સરકારનું લીગલ ડિપાર્ટમેન્ટ, મુખ્ય ભારત સરકારના ચૂંટણી અધિકારી અને ગુજરાત રાજ્યના ચૂંટણી અધિકારી ત્રણેય જણને નોટિસો પાઠવી છે. તો આ તરફ વાપીના કોંગ્રેસ કાર્યકરોમાં જોવા મળી પક્ષ છોડવા જેટલી નારાજગી. 13 જેટલા કોંગ્રેસી કાર્યકરોએ રાજીનામું તો આપ્યું પણ મોવાડી મંડળ સ્વીકારવા તૈયાર નથી. ઉપાધ્યક્ષ રાહુલની સભામાં પ્રવેશ ન મળતા કાર્યકરો પક્ષથી નારાજ. વાપીના જે અમારા કાર્યકર્તાઓએ તનતોડ મહેનત કરીને પ્રોગ્રામને સક્સેસ બનાવ્યો, એ પ્રોગ્રામના અંદર અમારા કાર્યકર્તાઓને, નાના કાર્યકર્તાઓ કે જે મોટા બિલ્ડરો નથી કે મોટા ફેક્ટરી વાળાઓ નથી, પણ જે હદના મારા કાર્યકર્તાઓ છે એમની અવગણના કરવામાં આવી, એના વિરુદ્ધમાં આજે અમારું જે ઇસ્યુ ઉભો થયો છે એનું કારણ આ છે. હિમાચલમાં પ્રચારનો અંત નજીક હોવાથી હવે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતધામમાં. પૂર્વ પ્રધાનમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહ ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર. લોકો વચ્ચે આર્થિક નીતિઓની કરશે છણાવટ. ચૂંટણી નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષ સાથે ફાયદાનું જોડાણ કરવાનું વધતું ચલણ. પાસના આગેવાન નરેન્દ્ર પટેલ કોંગ્રેસમાં જોડાયા હોવાની ટ્વીટ કરતા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, જોકે થોડા જ સમયમાં ગેહલોતે ટ્વીટ કર્યું ડિલીટ. ચૂંટણીનો ધમધમાટ શરૂ થતા વલસાડના ઉમરગામ તાલુકાના મરોલી ગામે વાહન ચેકિંગ દરમિયાન મળ્યા રૂપિયા 5 લાખ. 2 ઈસમો પાસે પૂછપરછ કરાતા સંતોષકારક જવાબ ન મળતા પોલીસે હાથ ધરી તપાસ. વિધાનસભા ચૂંટણીને લઈને હાલ ચૂંટણી પહેલાનો છેલ્લો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહ્યો છે, જે અંતર્ગત નવા મતદારો માટેનું ફોર્મ નંબર 6 જ ભરી શકાશે, જ્યારે નામ કમી નહીં કરી શકાય કે સુધારો પણ નહીં થઈ શકે. ચૂંટણી પંચના આદેશથી હાલ માત્ર ફોર્મ નંબર 6 ભરવાની પ્રક્રિયા માટે વિવિધ વિધાનસભા મત વિસ્તારની ઓફિસો તથા જનસેવા કેન્દ્રો શરૂ થઈ છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો મતદાન પ્રક્રિયામાં જોડાવા માટે ઉમટી રહ્યા છે. આગામી તારીખ 9 અને 14 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉંમરની પાત્રતા ધરાવતી કોઈપણ વ્યક્તિ મતદાનથી વંચિત ન રહે તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારણા માટે નવો કાર્યક્રમ જાહેર કરાયો છે. પ્રથમ તબક્કામાં વિધાનસભાની જે 89 બેઠકો ઉપર મતદાન થવાનું છે તે મતવિસ્તારના મતદારોને 10 નવેમ્બર અને બીજા તબક્કાની ચૂંટણી માટેના મતદારો માટે તારીખ 16 નવેમ્બર સુધી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહેશે. उसमें आप एक लाइन देखेंगे, हम लोग कहते हैं एथिकल वोटिंग, इंक्लूसिव इलेक्शंस, एथिकल वोटिंग, ये दो जो चीज़ है इसके ऊपर हम बहुत महत्व दे रहे हैं कि कोई भी ग्रुप इलेक्शन के बाहर नहीं रहता, इंक्लूसिव. हम वो पीपल विद डिसेबिलिटीज़ है उसमें भी प्रयास करते हैं कि पीपल विद डिसेबिलिटीज़ कैसे इलेक्ट्रल रोल में सबका नाम आए. जब वो वोटिंग देने के लिए आए हम एक एक को
फोन करके उसका डाटा कलेक्शन करते हैं कि उनको कोई सहाय की जरूरत होगा तो वो सहाय हम दे सके। थर्ड जेंडर में हम लोगों ने काफी काम किया है। આ પહેલા પણ જુદા જુદા બે તબક્કાઓમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો અને તેની પુરવણી યાદી જાહેર કરાઈ છે। તે મૂળ મતદાર યાદી સાથે મર્જ કરી દેવાશે અને હવે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તેની અલગથી પુરવણી મતદાર યાદી બનાવાશે। 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકે મતદાર તરીકે નોંધાવવા માટે ફોર્મ નંબર 6માં અરજી કરવાની રહેશે। અરજી સાથે ઉંમર અને રહેઠાણના પુરાવા રજૂ કરવાના રહેશે તો મતદારના સ્થળાંતરના કિસ્સામાં મળેલી અરજી પરત્વે કાર્યવાહી કરીને મતદાર યાદીમાં મતદારના નામ સાથે ખાસ નોંધ રાખવામાં આવશે। પરંતુ હાલ મતદાર યાદીમાંથી નામ કમી કરાવી શકાશે નહીં। ઓર કોઈ શહેરમાં ચલા ગયા જો અભી વહાં રહેતા નહીં હૈ ઘરમાં તાલા લગા હુઆ હૈ તબ ભી ઉનકા નામ નહીં કટેગા સિર્ફ વો જો लाएंगे जो माहिती लाएंगे जो इन्फॉर्मेशन लाएंगे उसके बेसिस के ऊपर इलेक्ट्रल रोल के ऊपर हम लोग ASD लिखते हैं। ये फिगर है उसका मतलब ये होता है कि जब वो जाएंगे जो एब्सेंट है या शिफ्टेड है वो जब जाएंगे पोलिंग बूथ में वो प्रिजाइडिंग ऑफिसर उनको वोट तो जरूर करने दे बट प्रिजाइडिंग ऑफिसर थोड़ा उनसे पेपर जरूर मांगे। दिल से बहुत खुश है क्योंकि ये हमारा पहली बार वोटिंग है हमारा पहली बार हम वोट डालने जाएंगे। बहुत अच्छा लगेगा कि वोट हमने भी किसी को वोट किया किसी को चुना है हमारा नेता है उसको वोट डालेंगे हमको मजा आएगा दिल से हमको बहुत उत्साहित है। फॉर्म नंबर 6 भरू मतदार यादी में नवा एड थया छे पहली बार मत आपवा जाऊँ एटले थोड़ी खुशी भी होय अने वो आम होय के आपणे सरकार नक्की करवानी छे एमां आपणो भी सेज मत होय तो युवाओं ने एवुं कहेवाय के आम तो मत करवो जोईए केम के तमे तमारुं निर्णय आपो के आ उम्मेदवार सारो छे एना माटे। ત્યારે જો તમારે લોકશાહીના પર્વમાં જોડાવા માટે તમારો પવિત્ર મત આપવો હોય તો નજીકની પ્રાથમિક શાળા કે મતદાન મથકે અથવા બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરો અને આપનું નામ મતદાર યાદીમાં છે કે નથી તે ચકાસો અને જો ન હોય તો જરૂરી પુરાવાઓ આપીને આપનું નામ મતદાર યાદીમાં નોંધાવી દેશના નાગરિક તરીકેની ફરજ બજાવો। ઇલેક્શન ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। વિધાનસભાની ચૂંટણીની તાસીર અને તસવીર આપના સુધી પહોંચાડવા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કર્યો છે। મતદાર આલમના મિજાજનો ફળાદેશ રજૂ કરતો ગુજરાતનો જનાદેશ નિહાળવાનું ચૂકશો નહીં। ફરીથી યાદ કરાવીએ, દરરોજ રાત્રે 8 વાગે જનાર્દનનો મિજાજ, સેંકડો મુદ્દા, હજારો સવાલ, આ વખતે કોણ કરશે કમાલ? સૌ સવાલનો એક જ જવાબ, ગુજરાતનો જનાદેશ। ચૂંટણીનું સચોટ વિશ્લેષણ કરતો અમારો વિશેષ કાર્યક્રમ દરરોજ રાત્રે 8 વાગે 6 નવેમ્બરથી માત્ર DD ગિરનાર ઉપર। ક્રિકેટ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 T20 મેચની સિરીઝની આજની મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે। તિરુવનંતપુરમમાં આજે મેચ રમાવા જઈ રહી છે। હાલ સિરીઝ 1-1 બરાબરી પર છે। ન્યૂઝીલેન્ડના દમદાર પ્રદર્શનમાં જીતના રથ પર સવાર ભારતીય ટીમના આત્મવિશ્વાસને હલાવી નાખ્યો છે। ભારતીય આ સિરીઝ જીતીને ખોવાયેલો આત્મવિશ્વાસ મેળવવાનો પ્રયાસ કરશે, ત્યાં ન્યૂઝીલેન્ડની નજર ફરી। હોકી, બીજી વખત એશિયા કપ જીત્યા બાદ ભારતીય મહિલા હોકી ટીમ ગઈકાલે મોડી રાત્રે ભારત પરત ફરતા ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। એશિયા કપ જીતવાની સાથે જ ભારતીય મહિલા હોકી ટીમ આગામી વર્ષના વિશ્વકપ માટે પણ ક્વોલિફાય કરી દીધું છે। આગામી બીજી ટુર્નામેન્ટ પહેલા આ જીતે ભારતીય મહિલા હોકી ટીમનું મનોબળ ઘણું જ વધારી દીધું છે। અને આ સાથે મોર્નિંગ ન્યૂઝ સમાપ્ત થયા। નમસ્કાર। Yeah.